મિત્રો જામનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં કેસીસ બહુ વધ્યા છે ઓન એન એવરેજ અમારી પાસે અત્યારે પંદર જેટલા કેસ દરરોજ આવી રહ્યા છે જેના અનુસંધાને આજના દિવસે જામનગર જિલ્લામાં એક્ટિવ કેસ નાઇન્ટી નાઇન થઈ ગયા છે તે પૈકી સેવન્ટીન એ એમાંથી સેવન્ટી નાઇન પેશન્ટ જે છે એ જીજી હોસ્પિટલમાં એડમિટ છે અને બાકી પેશન્ટ્સ જે છે એમને આપણે આયુર્વેદ કોલેજ અને ઈએસઆઈએસ હોસ્પિટલમાં આપણે રેફર કરી છે જેમનો કન્ડિશન સ્ટેબલ હતા આ સેવન્ટી નાઇન જે કેસ અત્યારે જામનગર સિવિલ હોસ્પિટલમાં છે તે પૈકી જીજી હોસ્પિટલમાં આપણે નવ કેસ સિવિયર છે અને બાકી નવ કેસ મોડરેટલી સિવિયર છે જેમાં જોખમ પણ હોઈ શકે છે મારી આપ સૌને એક વિનંતી છે વરસાદનો મોસમ છે ધીમે ધીમે વાતાવરણમાં ભેજ પણ વધી રહ્યા છે અને એના કારણે અમારી પણ તકલીફ વધતો જાય છે એટલા માટે કે અમારે પાસે આઈએલઆઈના પેશન્ટ શરદી ખાંસી ઉધરસનો પણ ઘણી વધી રહી છે ઓપીડીમાં અમારી કેસીસ ઘણા વધી ગયા છે જેના કારણે ડૉક્ટર્સને હવે મેનેજ કરતાં બહુ મુશ્કેલી અનુભવ મુશ્કેલીનો અનુભવ થાય છે મારી આપ સૌને એક ખાસ કરીને વિનંતી છે કે આપ લોકો બિનજરૂરી ઘરથી બહાર નહીં નીકળો હજી હું જોઈ રહ્યા છું ગઈકાલે મેં પણ જોયા નાના નાના બાળકોને લઈને લોકો શેરડીના જ્યુસ લેવા માટે કે કોઈ પણ બહાને ઘરથી નીકળે છે અમે વારંવાર આપ સૌને કહીએ છીએ કે ઘરમાં જેટલા પણ વડીલો છે અને નાના બાળકો છે એમને ખાસ આપણે પ્રોટેક્શન આપવાની જરૂર છે સગર્ભા બહેનો છે એમને ખાસ પ્રોટેક્શન આપવાની જરૂર છે આપ લોકો તંત્રનો આપનો સહયોગ કરો અને બિનજરૂરી ઘરથી નીકળવાનો ટાળો હજી હું જોઈ રહ્યા છું એ આપ સૌ અનુભવ કરતા હશો કે ચાયની દુકાન છે ત્યાં લોકોના ભીડ હુજુમ જમા એકઠા હોય છે સાથે સાથે જે પાનના ગલ્લાઓ છે ત્યાં પણ લોકો બિનજરૂરી મોટી સંખ્યામાં હું જોઉં છું કે લોકો ત્યાં ઊભા હોય છે મારી વિનંતી છે આપ સૌને અગર જરૂરત ન હોય તો આવી જગ્યાઓ ઉપર જવાનું ટાળો માર્કેટમાં પણ જ્યારે આપ નીકળો છો ત્યારે જે આઈટમ ખરીદવાનું હોય એ ખરીદીને અને તાત્કાલિક આપ રિટર્ન ઘરે આવી જાઓ અને જે આપણે ગાઈડલાઈન આપણે વારંવાર આપણે કીધું છે એ ગાઈડલાઈનનું પાલન કરો અન્યથા આ કેસ જે છે જે રીતે વધી રહ્યા છે એ અમારા માટે બહુ ચિંતાજનક છે હું આશા રાખું છું આપ સૌ પાસેથી કે આપ લોકો અમારી વાતને માન આપીને અને બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું ટાળશો જય હિન્દ